અધિસ્તરીય પેશી તંત્ર ચાલે છે. ખાસ કરીને એક મુદ્દો યાદ રાખજો, વાયુરંધ્ર આપણે ચલાવીએ છીએ. વાયુરંધ્ર તો એમાં યાદ રાખવાનું, તમારે ભાગ આઠ ની અંદર આપણે વાયુરંધ્ર ઉઘાડ બંધ થવાની ક્રિયામાં ફાળો આપે એક રક્ષક કોષો, બે ખનિજ તત્વ કે પોટેશિયમ. વાયુરંધ્રને બંધ રાખતો અંતઃસ્ત્રાવ એ બી એ છે. વાનસ્પતિક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. આ વાયુરંધ્ર ઉઘાડ બંધ થવાની પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપો. હા, રક્ષક કોષના સામે કેટલાક અધિસ્તરીય કોષો આકાર અને કદમાં વિશિષ્ટ બને. રક્ષક કોષો ના સાનિધ્યમાં રહેલ કેટલાક કોષો આકાર અને કદમાં વિશિષ્ટ બને છે, જેને સહાયક કોષો કહે છે. ગાર્ડ સેલ સહાયક કોષો કહે છે. તો રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક કોષો આકાર અને કદમાં વિશિષ્ટ બને છે, જેને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે, ગાર્ડ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. સબસિડિયરી સેલ્સ રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે. હવે વાયુરંધ્ર છિદ્ર, એક ખાસ યાદ રાખવાનું છે, વાયુરંધ્ર પ્રસાધન સ્ટોમેટલ એપરેટ. સ્ટોમેટા એટલે વાયુરંધ્ર થાય. વાયુરંધ્ર પ્રસાધન, તો વાયુરંધ્ર પ્રસાધનમાં કોનો સમાવેશ થાય? તો છિદ્ર લઈ લેવાનું, રક્ષક કોષો લઈ લેવાના, વાયુરંધ્ર લઈ એટલે સહાયક કોષો લઈ લેવાના, એટલે વાયુરંધ્ર છિદ્ર. રક્ષક કોષો અને સહાયક કોષો ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધન બનાવે છે. વાયુરંધ્ર પ્રસાધન એટલે ત્રણનો તમારે સરવાળો કરવાનો હોય, રક્ષક કોષો, સહાયક કોષો અને વાયુરંધ્ર છિદ્ર. વાયુરંધ્ર છિદ્ર પ્લસ રક્ષક કોષ પ્લસ સહાયક કોષ, વાયુરંધ્ર પ્રસાધનમાં કોનો કોનો સમાવેશ થાય છે, અથવા કયા ત્રણ ઘટકો ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધન બનાવે છે? તો છિદ્ર, રક્ષક કોષ, સહાયક કોષ. અધિસ્તરીય કોષના આમાં લેવાનું નહીં, સ્ટોમેટલ એપરેટ તરીકે ઓળખવામાં આવે. હવે અધિસ્તરના કોષો ઘણા રોમ ધરાવે છે, એટલે અધિસ્તરીય રોમ. અધિસ્તરના કોષો ઘણા રોમ ધરાવે છે, અધિસ્તરીય રોમ. મૂળ રોમ એક કોષીય કલા, મૂળ ઉપર મૂળ રોમ,
પ્રકાંડ ઉપર નીકળે, પ્રકાંડ રોમ પ્રકાંડના અધિસ્તર ઉપરથી અને પર્ણની સપાટી ઉપરથી નીકળે પર્ણ રોમ। એટલે અધિસ્તરીય કોષોમાં ત્રણ રોમ આવેલા હોય। હવે મૂળની સપાટી ઉપરથી નીકળે એક કોષી નલિકાકાર, લખ્યું છે એક કોષી નલિકાકાર જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે। એક કોષી નલિકાકાર જમીનમાંથી પાણી પ્લસ ખનિજો શોષે, આ મૂળ રોમ થયો। પ્રકાંડ રોમ બહુ કોષી હોય, પ્રકાંડ રોમ લખ્યું છે ટ્રાયકોમ્સ, પ્રકાંડ ઉપરથી નીકળે એને પ્રકાંડ રોમ કહેવાય। વ્યાખ્યા લખવાને પ્રવર્તન, પ્રકાંડ રોમ બહુકોષીય શાખિત કે અશાખિત કોમળ સખત, બહુકોષી કોમળ કે સખત શાખિત કે અશાખિત હોય, કેટલી વખતે સ્ત્રાવી પણ હોય, તેઓ સ્ત્રાવી પણ હોઈ શકે છે। તેઓ એટલે સ્ત્રાવ કર, તેઓ સ્ત્રાવી પણ હોઈ શકે। એટલે સ્ત્રાવ કર, ચોક્કસ ઘટકોનો સ્ત્રાવ કરે। પ્રકાંડ રોમ બાષ્પોષણ અને પાણીનો વ્યય અટકાવવા મદદ કરે છે। પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જનથી થતા પાણીનો વ્યય અટકાવે। પર્ણરોમ તો પર્ણની સપાટી ઉપરથી નીકળે, બહુકોષી હોય છે। તો મૂળરોમ, પ્રકાંડ રોમ અને પર્ણરોમ ઇઝ ઇક્વલ ટુ અધિસ્તરીય રોમ કહેવાય એમ। હવે સેકન્ડ નંબરનું આપણે કયું કીધું હતું, સેકન્ડ નંબરનું પેશીતંત્ર, એનું બી, સેકન્ડ નંબરનું પેશીતંત્ર લઈ લો હવે, આધારોતક પેશીતંત્ર। મુખ્ય માળખું બનાવે આધારો અધિસ્તર અને વાહીપુલ સિવાય, અધિસ્તર અને વાહી પુલ સિવાયના પેશી તંત્રને આધારોતક પેશી તંત્ર કહે છે। આની ડેફિનેશન થઈ, વ્યાખ્યા શું બાદ કરી દેવાનું, વનસ્પતિમાંથી કયા પેશી તંત્રો બાદ કરી દેવાના, તો પહેલું અને છેલ્લું, પહેલું ત્રીજું પેશી તંત્ર બાદ કરી નાખો, અધિસ્તર અને વાહી પુલ સિવાયના પેશી તંત્રને આધારોતક પેશી તંત્ર કહે છે। તે ત્રણ પેશીઓનું બનેલું હોય, મૃદુતક, સ્થૂળ સરળ સ્થાયી પેશીઓ, ત્રણે ત્રણ સરળ સ્થાયી પેશીઓ, સ્થૂળ કોણક કે દ્રઢોતક પેશીનું બનેલું હોય છે। એટલે ત્રણ પેશી તંત્રોમાંથી ગમે તે પેશી એની અંદર આવેલી હોય, મૃતક, સ્થૂળ કોણક, અધિસ્તરીય પેશી તંત્રમાં પર્ટિક્યુલર તમારે યાદ રાખવાનું માત્ર મૃતકીય પેશી, જ્યારે આધારોતક પેશી તંત્રમાં મૃતક પણ હોઈ શકે, સ્થૂળ કોણક હોઈ શકે, પણ દ્રઢોતક પણ હોઈ શકે। આ પેશી તંત્રમાં બાહ્યક, મુખ્ય સ્તર, બાહ્ય પરિચક્ર, અંતસ્તર, મજ્જા, ગર્ભ પ્રદેશ, મજ્જા કિરણો, બાહ્યક પરિચક્ર, અંતસ્તર, મજ્જા, મજ્જા કિરણો, સંયોગી પેશી વગેરેનો સમાવેશ થઈ શકે છે એમ। મજ્જા, મજ્જા કિરણો આવી ગયા, પરિચક્ર આવી ગયું, પેરીસાયકલ, બાહ્યક,
નો સમાવેશ થાય છે, નો સમાવેશ થાય છે. આ બધા સામાન્ય રીતે પ્રાથમિક, મૂળ અને પ્રકાંડમાં હાજર હોય છે. પ્રાથમિક રીતે મૂળ અને પ્રકાંડની અંદર હાજર હોય છે. પર્ણમાં આધાર ઉતક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી હોય હરિતકણ ધરાવે છે. હવે અહીંયા ખાસ મધ્યપર્ણ પેશી અથવા હરિતકણ ઉતક પેશી પર્ણમાં આધાર ઉતક પેશી તંત્ર પર્ણમાં આધારોતક પર્ણમાં આધારોતક પેશી તરીકે હરિત કણો ધરાવતી આધારોતક પેશી તંત્ર તરીકે હરિત કણો ધરાવતી પાતળી દિવાલ પાતળી દિવાલ યુક્ત પેશી જોવા મળે છે. વાક્યરચના સેટ પર્ણમાં આધારોતક પેશી તરીકે હરિત કણો ધરાવતી પાતળી દિવાલ યુક્ત પેશી જોવા મળે છે, જેને મધ્ય પર્ણ પેશી કે હરિત કણોતક પેશી મધ્ય પર્ણ પેશી કે હરિત કણોતક પેશી કહે છે. તો એ આધારોતક પેશી તંત્ર વિશે તમારે થયું કહેવાય. આધારોતક પેશી તંત્ર અને લાસ્ટ પેશી તંત્ર તરીકે આપણે લઈ લઈએ તો લાસ્ટ પેશી તંત્ર સિમ્પલ એન્ડ સોબર વાહક પેશી તંત્ર ત્રીજા નંબરનું વાહક પેશી તંત્ર અથવા એને સંવહન પેશી તંત્ર કહેવાય. સંવહન પેશી તંત્ર આમ તો મેં તમારે લઈ લીધું છે. જુઓ, સંવહન પેશી તંત્ર અથવા વાહક પેશી તંત્ર આમ મેં તમારે બધી જ ચર્ચા કરી લીધી છે. અહીંયા આગળ હું બોર્ડર બનાવી દીધું કે ત્યાં થોડું આપણે લખી શકીએ એમ ટૂંકમાં. હજુ અહીંયા નીચે જગ્યા છે. તો સી વાહક પેશી તંત્ર અથવા સંવહન પેશી તંત્ર મૂળભૂતપણે શેનું બનેલું હોય તો વાહીપુલનું બનેલું હોય. પહેલા એની ચર્ચા કરીએ આપણે. વાહીપુલ યુક્ત હોય એની આકૃતિ ખાસ થોડો ઘણો મેં એક વિડીયો બનાવ્યો છે આનો, એ મેં તમને કીધું. જલવાહક અને અન્નવાહકનું બનેલું હોય છે, ભેગી મળીને વાહીપુલ બનાવે છે. આ પેશી તંત્ર મુખ્યત્વે જટિલ સ્થાયી પેશીઓ જેવી કે જલવાહક અને અન્નવાહક નું બનેલું છે. જલવાહક અને અન્નવાહકને સામૂહિક રીતે વાહીપુલ બનાવે છે.
વાહી કુળની રચના કરે છે? સામાન્ય રીતે વાહી કુળ બનાવે છે. દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડમાં એધા, દ્વિદળી વનસ્પતિ જલવાહક અન્વાહક વચ્ચે એધા હાજર હોય છે. એધાની હાજરીના કારણે વાહીકુળ દ્વિતીય જલવાહક દ્વિતીય અન્વાહક પેશીઓનું નિર્માણ કરે છે. આવા વાહીકુળ વર્ધમાન વાહીકુળ વર્ધમાન વાહીકુળ અથવા ઉપન વાહીકુળ કહેવાય. ખુલ્લા દ્વિદળી પ્રકાંડમાં ખાસ દ્વિદળી પ્રકાંડમાં વાહી કુળમાં જલવાહક અને અન્નવાહક ની વચ્ચે વર્ધનશીલ પેશી એથા વર્તનશીલ પેશી એથા આવેલી હોય છે. જે દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક બનાવે છે તેને કેવા વાહીકુળ કહીશું? વર્ધમાન વાહીકુળ કહે છે. વર્ધમાન વાહીકુળ કહે છે. એનો મતલબ એધા હાજર હોય તો એનો વર્ધમાન વાહીકુળ તરીકે ઓળખવામાં આવે. એધા ગેરહાજર હોય તો અવર્તમાન વાહીકુળ તરીકે ઓળખવામાં આવે. એક દળી વનસ્પતિ વાહીકુળમાં એધા હાજર હોતી નથી, દ્વિતીય પેશી નિર્માણ કરતી નથી. હવે આપણે લઈશું વર્તમાન વાહીકુળ. આપણે એક કીધો, બે અવર્તમાન વાહીકુળ, અવર્તમાન વાહી પુલ તરીકે કોને ઓળખવામાં આવે? તો અવર્તમાન વાહી પુલ ની અંદર તમારે લેવાનું વર્તમાન વાહી પુલ એધા દર્શાવી દેવાની. તમારે ફિગર દોરીને આપી દો, પેજ નંબર 90 ઉપર તમારે ફિગર દોરીને આપી છે. અન્નવાહક જલવાહક નો વચ્ચે એધા છે એમ ટૂંકમાં. એટલે અન્નવાહક વચ્ચે એધા, આ રીતે થઈ. આ છે એધા, અન્નવાહક, જલવાહક. હવે અવર્તમાન વાહીકુળ આપણે લઈએ. તો એક દળી વનસ્પતિમાં આવો, એક દળી વનસ્પતિ ની અંદર તમે લખેલું છે એક દળી વનસ્પતિમાં વાહીકુળમાં એધા ધરાવતા નથી. એક દળી વનસ્પતિના વાહીકુળ એધા ધરાવતા નથી. એક દળીના વાહીકુળ એધા ધરાવતા નથી. જેને અવર્તમાન વાહીકુળ
કહે છે, એનો મતલબ ચલ વાગ ને અન્ન વાગ ની વચ્ચે યથા ના હોય તો આ જ ફિગર થાય એમ, પણ આમાંથી યથા કાઢ નાખવાની. ખ્યાલ આવ્યો? ખાલી હોય અન્નવાહક અને જલવાહક, બસ અન્નવાહક અને જલવાહક, અન્નવાહક જલવાહક વચ્ચે યથા એબસન્ટ, યથા નહીં ભરવાની, તો એ અવર્તમાન વાહીકુળ થયો કહેવાય. વાહીપુર બોલો જ કરશું આપણે. જ્યારે વાહીપુરમાં જલવાહક અનવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર હોય, એકાંતરિત ગોઠવાયેલા હોય, તો અરીય વાહીપુર મૂળમાં. હવે ત્રીજા નંબરમાં અવર્ધમાન વાહીપુર, એનો મતલબ બંધ વાહીપુર, ક્લોઝ. હવે ત્રીજા નંબરમાં આપણે આપશો અરીય વાહીપુર, તો જ્યારે અન્નવાહક અને જલવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર, જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિત હોય, તો તેને શું કહે છે? અરીય વાહીપુર. એક્ઝામ્પલ મૂળના વાહીપુર. મૂળમાં વાહીપુર કેવા જોવા મળે? અરીય વાહીપુર. અરીય એટલે રેડિયસ થાય, રેડિયસ એટલે ત્રિજ્યા વર્તી થાય, તો અરીય વાહીપુર ની પણ આકૃતિ તમારે આપી છે. જલવાહક બી દોરીને આપ્યા હતા, અન્નવાહક બી દોરીને આપ્યા હતા. દાખલા તરીકે અરીય વાહીપુર ની આકૃતિ મારે કેવી હોય? તો દાખલા તરીકે આ રીતે જલવાહક 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 જલવાહક, અન્નવાહક 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 અન્નવાહક. અન્નવાહક છે પેલો દોરી, જલવાહક છે આ રીતે થાય. અને લાસ્ટ પાર્ટ સહસ્ત્ર વાહીપુલ, તો આમાં જલવાહક ને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર હોય, એક્ઝામ્પલ પ્રકાંડના વાહીપુલ, એક જ ત્રિજ્યા ઉપર હોય તેને સહસ્ત વાહીપુલ તરીકે ઓળખવામાં આવે. એક જ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલો પ્રકાંડ અને પર્ણ હોય, પ્રકાંડ અને પર્ણના વાહીપુલ. એક ત્રિજ્યા ઉપર જલવાહક ને અન્નવાહક હોય, એમ એક ત્રિજ્યા લઈએ આપણે, આની ઉપર અન્નવાહક પણ હોય અને જલવાહક પણ હોય. જ્યારે અહીંયા અન્નવાહક જલવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર હોય એટલે અરીય વાહીપુલ, સહસ્ત વાહીપુલ, વર્ધમાન વાહીપુલ, અવર્ધમાન વાહીપુલ આકૃતિ સાથે તમારે અહીંયા મેં લઈ લીધું. કોને કહેવાય સહસ્ત્ર, કોને કહેવાય અરીય? ચલાયો ભાગ છ ની અંદર સંપૂર્ણપણે વાયુ અંદર અહીંયા અતિસ્તરીય પેશી તંત્ર પણ પૂરું થઈ ગયું, આધાર ઉતક પેશી તંત્ર પણ પૂરું થઈ ગયું, અને વાહક પેશી તંત્ર પણ પૂરું થઈ ગયું. એમ વાહક પેશી તંત્રમાં મોસ્ટ આઈએમપી વાહીપુલ, મોસ્ટ આઈએમપી વાહીપુલના પ્રકારો, એમ આ વાહીપુલના પ્રકારો તમારા આઈએમપી ટોપિક ની અંદર પૂછાય. એધાની હાજરીના કારણે બે લેવાના, વર્તમાન અને અવર્તમાન વાહીપુલ. વર્ધમાન વાહીપુલ એટલે ખુલ્લો વાહીપુલ, દ્વિદળી પ્રકાંડમાં આવશે, એક જ પ્રકાંડમાં વર્ધમાન વાહીપુલ આવશે, એધા ધરાવે જલવાહક અન્નવાહક ની વચ્ચે.
બાકી બધામાં વર્તમાન વાહી ટુલ એધા ના હોય અને એધા હોય તો એના કારણે વનસ્પતિનું એ અંગ જાડું થાય કારણ કે તમને ખબર છે એધા પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી કહેવાય દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર એટલે જાડાઈમાં વધારો કરે જે તે અંગની જાડાઈ અથવા ઘેરાઓમાં વધારો કરે એધા હંમેશા આંબો લીમડો પીપળો વડ એ બધાના જે થડ છે પ્રકાંડ છે એ બહુ પોળા થયેલા હોય એનું રીઝન એધા અને એધા ગેરહાજર હોય તો પ્રાથમિક વૃદ્ધિ થાય લંબ વૃદ્ધિ થાય વનસ્પતિ લાંબી થાય પણ વનસ્પતિ પોળી ના થાય વનસ્પતિ જાડી ના થાય અને ત્રિજ્યાવર્તી ગોઠવણી તો જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર આવેલા હોય તો અરીયવાહી પુલ કહેવાય મૂળના વાહી પુલ ને જો અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા ઉપર આવેલા હોય તો સહસ્ત્રવાહી પુલ કહેવાય સહસ્ત્રવાહી પુલની અંદર મૂળભૂત તમારું ઉદાહરણમાં લેવાનું પ્રકરણ અને પર્ણના વાહીપુલ સહસ્ત્રવાહીપુલ તરીકે ઓળખવામાં આવે હવે તમારા બધા છેદ આવશે જે અલગ અલગ પ્રકારના છેદ લઈશું આપણે એ ભાગ 9માં આવશે